ફાલા વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. હવે આપણે ધોરણ 7 પ્રકરણ 1 ભાગ 2 માં પ્રવેશ કરીએ છીએ. વેબસાઇટની મુલાકાત લેવા. વિદ્યાર્થીઓ, તમે આકૃતિ ધ્યાનથી જોજો. ગો વેબસાઇટ અથવા વેબ પેજ પર જવા માટે એક ઇન્ટરનેટ ચાલુ કરી અને ઇન્ટરનેટ એક્સપ્લોરર ખોલો. તે ડિફોલ્ટ હોમ પેજ દર્શાવશે. આકૃતિમાં આપણું ડિફોલ્ટ હોમ પેજ ગૂગલ વેબસાઇટનું છે, માટે ગૂગલનું ચિત્ર દર્શાવશે. બે, એડ્રેસ બારમાં ક્લિક કરો અને સમગ્ર URL યુનિવર્સલ રિસોર્સ લોકેટર પસંદ કરો. ત્રણ, હાલનું URL પૂછવા માટે હવે ડિલીટ કી દબાવો. હવે તમે ડિલીટ કી દબાવ્યા બાદ તમે મુલાકાત લેવા ઈચ્છતા હો તે વેબસાઇટનું નામ ટાઈપ કરો. ઉદાહરણ તરીકે http://www.navneet.com ટાઈપ કરો. આકૃતિમાં જોઈ શકો છો, ગો ઉપર ક્લિક કરો. અહીં ક્લિક કરો લખ્યું છે ને, એ બટનનું નામ ગો બટન છે. પાંચ, હવે ગો પર ક્લિક કરો અથવા એન્ટર કી દબાવો. બ્રાઉઝર સાઇટને ડાઉનલોડ કરવાનું શરૂ કરશે. એક્ટિવ ટેબ. એક્ટિવ ટેબ દર્શાવે છે કે બ્રાઉઝર સાઇટ સાથે જોડાણ કરી રહ્યું છે. ડાઉનલોડની પ્રક્રિયા હજી ચાલી રહી છે. એક્ટિવ ટેબમાં ગોળ ચક્કર ફરફર કરતું હોય એનો મતલબ છે કે જે સાઇટ વેબસાઇટ તમે કહી છે એ ડાઉનલોડ થવાની પ્રક્રિયા ચાલુ છે. સ્ટેટસ બાર હાલની સ્થિતિ દર્શાવે છે કે જોડાણ પ્રક્રિયા ચાલુ છે. આકૃતિમાં એરો બતાવ્યો છે, હાલની સ્થિતિ જોડાણ પ્રક્રિયા ચાલુ છે. જ્યારે જોડાણ પ્રક્રિયા ડાઉનલોડિંગ પૂર્ણ થશે ત્યારે તમે www.navneet.com હોમ પેજ જોઈ શકશો. ત્યારબાદ આકૃતિ જુઓ. જોડાણ પ્રક્રિયા પૂર્ણ થશે એટલે સ્ટેટસ બારમાં ડન DONE લખાઈને આવશે અને એક્ટિવ ટેબમાં જે વેબસાઇટનું નામ છે નવનીત એ લખાઈને આવશે. સ્ટેટસ બાર ડન શબ્દ દર્શાવે છે, એનો અર્થ એ છે કે સમગ્ર પેજ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. એક્ટિવ ટેબ નવનીત હવે ઇન્ટરનેટ એક્સપ્લોરરના આઇકન સાથે વેબસાઇટનું નામ દર્શાવે છે. વાત કરીએ હાઇપરલિંક. એક, બેક બટન હાલના વેબ પેજ પરથી અગાઉના વેબ પેજ ઉપર જવા માટે. બે, ફોરવર્ડ બટન આગામી પેજ. બેક બટનનો ઉપયોગ કર્યો એ અગાઉ તમે મુલાકાત લીધેલ પેજ ઉપર જવા માટે. હાઇપરલિંક એ બીજા વેબ પેજ પર જવા માટેનો શોર્ટકટ છે. લાંબુ URL ટાઈપ કર્યા સિવાય હાઇપરલિંક તમને અન્ય વેબ પેજ કે વેબસાઇટ પર જવા દે છે. હાઇપરલિંક ઇમેજ અથવા ટેક્સ્ટ હોઈ શકે છે. જ્યારે તમે હાઇપરલિંક પર જશો ત્યારે એરો બદલાઈને નિર્દેશ કરતા હાથ જેવો દેખાશે. તેના માટે એક ઇન્ટરનેટ ચાલુ કરી અને www.navneet.com ખોલો. હોમ પેજ પરની હાઇપરલિંક જુઓ. હાઇપરલિંકમાં હવે આગળ આકૃતિ જુઓ. પેજ નંબર 13 તમને એરો દ્વારા દર્શાવવામાં આવે છે કે હાઇપરલિંક છે અને હોમ એ ટેક્સ્ટ સ્વરૂપની હાઇપરલિંક છે. બાજુમાં બીજી હાઇપરલિંક પણ આપેલી છે.
બે હોમ પેજમાં નીચે આપેલી હાઇપરલિંક ઇમેજ ઉપર ક્લિક કરો. અહીંયા આગળ ત્રણ સેફ્રોન, ગ્રીન અને આ જે વચ્ચે જે કલર છે લાઇટ ઓરેન્જ કલર, એ ઇમેજ ધરાવતું હાઇપરલિંક છે. તેમાં અહીં દર્શાવે છે કે આ જે પિક્ચર લખેલું છે તે લિંક ઉપર, તે ઇમેજ હાઇપરલિંક ઉપર ક્લિક કરો. તમે પેજ નંબર 13 પર જે ચિત્ર અથવા તો ઇમેજ હાઇપરલિંક પર ક્લિક કરશો, ત્યારબાદ પેજ નંબર 14માં શું થશે તેનું આકૃતિ જુઓ. તમને એક વેબ પેજ જોવા મળશે, તેમાં હાઇપરલિંક જોવા મળે છે, એરો જ્યાં દર્શાવેલો છે ત્યાં. પછી નીચેની તરફ એક એરો દર્શાવ્યો છે, હાઇપરલિંક જોવા મળશે. આ પેજ ઉપર પણ તમે ઘણી હાઇપરલિંક જોઈ શકો છો, જે તે વેબ પેજ પર જવા માટે તેની હાઇપરલિંક પર ક્લિક કરો. પેજ નંબર 14માં હવે આપણે આગળ વાત કરીએ. આ પેજ ઉપર પણ તમે ઘણી હાઇપરલિંક જોઈ શકો છો, જે તે વેબ પેજ ઉપર જવા માટે તેની હાઇપરલિંક પર ક્લિક કરો. 3. હાલના પેજ, અગાઉ તમે મુલાકાત લીધી તે પેજ પર પાછા જવા માટે બેક પર ક્લિક કરો. અહીં તમે www.navneet.com ના હોમ પેજ પર પાછા આવશો. 4. બેક બટન, બેકનો ઉપયોગ કર્યો એ અગાઉના વેબ પેજ પર જવા માટે હોમ પેજ પર ફોરવર્ડ પર ક્લિક કરો. એટલે 5. www.navneet.com ના હોમ પેજ પર પાછા જાઓ. બિઝનેસ હાઇપરલિંક પર માઉસ પોઇન્ટર મૂકો, તમને ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. હવે આપણે પેજ નંબર 15 પર જઈએ. પેજ નંબર 14 પછી હવે કન્ટિન્યુ એટલે કે સળંગ જ છે આ, કે કેવી રીતે પ્રેક્ટિકલ વર્કની વાત છે, પણ અત્યારે હું તમને થિયરી દ્વારા સમજાવું છું. પેજ નંબર 15 પર એક આકૃતિ જોવા મળશે, ત્યાં લખ્યું છે કે માઉસ પોઇન્ટર બિઝનેસ ઉપર લઈ જાઓ. હવે પબ્લિકેશન પર, બિઝનેસ પર તમે જશો એટલે એક મેનુ ખુલશે, એ મેનુમાંથી પબ્લિકેશન પર ક્લિક કરો, તમે નવા પેજ પર જઈ શકશો અને આકૃતિમાં તમે તે પેજનું શીર્ષક જોઈ શકો છો. પેજનું શીર્ષક લાલ રંગમાં દેખાય છે. સમગ્ર પેજની માહિતી જોવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો. પબ્લિકેશન પેજ તમને વિવિધ પ્રકારના પ્રકાશન વિશે દર્શાવે છે, આ પણ હાઇપરલિંક છે. ત્યારબાદ પેજ નંબર 16 પર તમે આકૃતિ જુઓ. પબ્લિકેશનમાં ચિલ્ડ્રન બુક નો મોર લખેલું છે, ત્યાં એક એરોકી છે કે અહીં આગળ ક્લિક કરો. હવે તમે ચિલ્ડ્રન બુક હાઇપરલિંક પર નો મોર પર ક્લિક કરો એટલે તમને નીચે મુજબનું પેજ જોવા મળશે. હવે નીચે તમને પેજ જોવા મળે છે, ત્યાં આગળ દર્શાવ્યું છે કે હવે હોમ હાઇપરલિંક પર ક્લિક કરવાની વાત છે. સમગ્ર પેજ જોવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો. www.navneet.com ના હોમ પેજ પર સીધા જવા માટે હોમ હાઇપરલિંક પર ક્લિક કરો. હવે પેજ નંબર 17 પર જોઈએ. પ્રથમ એક પીળા રંગનો બેકગ્રાઉન્ડમાં આકૃતિ આપેલી છે. સ્ટોપ રિફ્રેશ હોમ બટનનો ઉપયોગ. સ્ટોપ બટન
ડાઉનલોડિંગ પ્રક્રિયા બંધ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. બે, આકૃતિ જુઓ જેનું નામ રિફ્રેશ છે, રિફ્રેશ બટન. વેબ પેજ રિફ્રેશ કરવા માટે, વેબ પેજની તાજી માહિતી ડાઉનલોડ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. ત્રણ, હોમ, હોમ બટન, ડિફોલ્ટ મૂળભૂત હોમ પેજ પર જવા માટે. હવે એક ઇન્ટરનેટ ચાલુ કરી અને નવનીતની વેબસાઇટ ખોલો, બ્રાઉઝર. નવનીત વેબસાઇટને હોમ પેજમાં ડાઉનલોડ કરવાનું શરૂ કરે છે. હવે આકૃતિ જુઓ, એક્ટિવ ટેબમાં નવનીત લખાઈને આવ્યું છે અને એની આગળ એક ગોળ ચક્ર ફરતું હોય છે. ડાઉનલોડની પ્રક્રિયા ચાલુ છે. સ્ટેટસ બારમાં નીચે તરફ જુઓ, એક એરો બતાવે છે કે 6 વસ્તુ બાકી છે, સમગ્ર પેજ ડાઉનલોડ થયું નથી. એક્ટિવ ટેબ દર્શાવે છે કે પેજને ડાઉનલોડ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. સ્ટેટસ બાર દર્શાવે છે કે 6 વસ્તુ હજુ ડાઉનલોડ થવાની બાકી છે. બે, પેજની ડાઉનલોડ પ્રક્રિયાને બંધ કરવા માટે તમારી આકૃતિમાં સ્ટોપ બટન પર ક્લિક કરો અથવા ESC એસ્કેપ કી દબાવો. પેજ નંબર 18 પર હવે આગળ વાત કરીએ. આકૃતિ જોતા જજો, પાઠ્ય તમને જે ચોપડી આપવામાં આવી છે, આકૃતિમાં એક્ટિવ ટેબ ડાઉનલોડ પ્રક્રિયા બંધ કરવા માટે કયું બટન દબાવવું તે એરોકી દ્વારા દર્શાવેલું છે. ત્યારબાદ ત્રણ, બીજી એક આકૃતિ આપેલી છે, તેમાં એરોકીથી દર્શાવવામાં આવ્યું છે કે સ્ટોપ પ્રક્રિયાને ફરી શરૂ કરવા માટે આ રિફ્રેશ બટન પર ક્લિક કરો, અથવા તો એની શોર્ટકટ કી છે F5નું પૂરું નામ ફંક્શનલ કી 5. એક્ટિવ ટેબ નવનીત દર્શાવે છે કે વેબ પેજ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા ફરી શરૂ થઈ ગઈ છે. જ્યારે સમગ્ર પેજ ડાઉનલોડ થઈ જશે ત્યારે એક્ટિવ ટેબ તમે આકૃતિમાં જુઓ એ પ્રમાણે ભૂરા રંગનો એ બાજુમાં નવનીત લખેલું સ્થિર દર્શાવશે. હવે પેલું જે પ્રોસેસિંગનું જે ગોળ ચક્ર હતું તે દેખાતું બંધ થશે અને તમે સ્ટેટસ બારમાં ડન શબ્દ જોઈ શકશો. બ્રાઉઝરના ડિફોલ્ટ હોમ પેજ પર જવા માટે હોમ બટન પર ક્લિક કરો. આકૃતિ જુઓ, નીચે આપેલી છે. ડિફોલ્ટ હોમ પેજ પર જવા આકૃતિમાં દર્શાવેલો એરો જ્યાં કહે છે ત્યાં ક્લિક કરો. વિદ્યાર્થીઓ, હવે આપણે સર્ચ એન્જિન વિશે વાત કરીશું. શું છે સર્ચ એન્જિન? તો સર્ચ એન્જિન તમે વિશે જોવું હોય તો તમારે જે ચોપડી લીધી છે તેમાં પેજ નંબર 19 પર ધ્યાન આપજો અને સાથે સાથે વિડીયો પણ જોજો. સર્ચ એન્જિન એ www પરની વેબસાઇટ છે જે તમને કોઈપણ માહિતી મેળવવા માટે અન્ય વેબસાઇટ શોધવામાં મદદ કરે છે. www.google.com. ગૂગલ એ ખૂબ જ જાણીતા સર્ચ એન્જિનોમાંનું એક છે અને સૌથી વધારે તેનો ઉપયોગ થાય છે. આપણે ગુજરાતમાં મોઢેરા ખાતે આવેલા સૂર્ય મંદિર અંગેની માહિતી તથા ચિત્રો મેળવવા માટે આપણે આ સર્ચ એન્જિનનો ઉપયોગ કરીશું. સૌ પ્રથમ તમે તમારું વેબ બ્રાઉઝર ચાલુ કરો, ત્યારબાદ www.google.com લખી એન્ટર આપો. લોગઇન થવું એટલે ઇન્ટરનેટ સાથે જોડાણ કરવું અને જે વેબસાઇટની મુલાકાત લેવી હોય તેનું URL એડ્રેસ બારમાં ટાઈપ કરવું. તમે તો તે કર્યું છે એટલે હવે નીચે દર્શાવેલી આકૃતિમાં તમે www.google.com હોમ પેજ જોઈ શકશો. આકૃતિમાં એરો દર્શાવેલા છે કે જે વ્હાઇટ બોક્સ છે એરો દર્શાવે છે, ટેક્સ્ટ બોક્સ છે.
અને નીચે તરફથી એક એરો છે ગૂગલ સર્ચ, એટલે કે તમારે ટેક્સ્ટ બોક્સમાં જે પણ મોઢેરાનું સૂર્ય મંદિર વિશે માહિતી મેળવવાની છે તો તે ટેક્સ્ટ બોક્સમાં લખવાની, લખાઈ જાય માહિતી તમારી, પછી ગૂગલ સર્ચ પર ક્લિક કરવાનું. ટેક્સ્ટ બોક્સમાં તમે કર્સરને ઝબકતું જોઈ શકશો. ટેક્સ્ટ બોક્સમાં તમારે સર્ચ વર્ડ શોધવા માટેનો શબ્દ ટાઈપ કરવાના છે અને પછી ગૂગલ સર્ચ પર ક્લિક કરવાનું છે. ટેક્સ્ટ બોક્સમાં આપણે સન ટેમ્પલ ટાઈપ કરો. તમે જેમ ટાઈપ કરતા જશો તેમ સન ટેમ્પલ શબ્દો ધરાવતા પેજનું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. હવે પેજ નંબર 20 પર જઈએ. તમે ગૂગલની વેબસાઇટ ખોલી સન ટેમ્પલ લખ્યું એટલે તમે આકૃતિ જુઓ, યાદીમાં તમને સન ટેમ્પલ મોઢેરા શબ્દ જોવા મળશે. 3, યાદીમાં સન ટેમ્પલ મોઢેરા શબ્દ પર ક્લિક કરો. આકૃતિ ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ. હવે પેજ નંબર 21 પર જાઓ. ચોપડીનું પાનું ખોલો અને જુઓ. યાદ રાખો, જો ડ્રોપ ડાઉન મેનુમાં તમારા ટાઈપ કરેલા સર્ચ વર્ડ તમને ન જડે તો તમારા સર્ચ વર્ડ ટાઈપ કરવાનું ચાલુ રાખો અને પછી ગૂગલ સર્ચ પર ક્લિક કરો અથવા એન્ટર કી દબાવો. સર્ચના પરિણામ દર્શાવતું વેબ પેજ તમે જોઈ શકશો. તે દર્શાવે છે કે હાલ ગૂગલ પાસે સન ટેમ્પલ મોઢેરા વિશે આશરે 114,000 પરિણામો, એટલે કે હાઇપરલિંક છે. હવે પછીની આકૃતિ જુઓ. આકૃતિમાં લખ્યું છે સર્ચ રિઝલ્ટની સંખ્યા, એરો દર્શાવે છે હાઇપરલિંક, અને સાઈડમાં તમે જોઈ શકશો જમણી બાજુ સ્ક્રોલ બાર, ઊભો સ્ક્રોલ બાર છે એટલે આપણે એને વર્ટિકલ સ્ક્રોલ બાર કહીશું. ત્યારબાદ હવે ચોપડીનું પાનું ફેરવો અને આકૃતિ સાથે જોડાઓ. 4, બધા જ ટેક્સ્ટ અને ઇમેજ હાઇપરલિંકમાં જોવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો, એટલે આપણે સર્ચ એન્જિનમાં સન ટેમ્પલ મોઢેરા વિશેની જ પ્રક્રિયામાં આગળ છીએ વધીએ છીએ. આકૃતિમાં તમે જોઈ શકશો હાઇપરલિંકનો એરો દર્શાવેલો છે. ત્યારબાદ 5, પેજની શરૂઆતમાં પાછા જવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો. મંદિર વિશેની માહિતી તથા ચિત્રો જોવા માટે ઇમેજ ફોર સન ટેમ્પલ મોઢેરા ઉપર ક્લિક કરો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે આ કામ તમારા મોબાઈલમાં પણ નવનીતની વેબસાઇટ ખોલીને નવનીત વિશે અને ત્યારબાદ ગૂગલ સર્ચ એન્જિન ખોલીને સન ટેમ્પલ મોઢેરા વિશે ટ્રાય કરજો. પછી આપણે જ્યારે પ્રેક્ટિકલ કરીશું ત્યારે તો આ જોવાના જ છે. હવે આપણે પેજ નંબર 23 પર જઈએ. આપણે કઈ કાર્યવાહી કરી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ કે સર્ચ એન્જિનનો ઉપયોગ ગૂગલ સર્ચ એન્જિન દ્વારા સૂર્ય મંદિરના ચિત્રો સાથેના પેજ તમને જોવા મળશે. તે દર્શાવે છે કે હાલ ગૂગલ પાસે મંદિરની લગભગ 30,600 ઇમેજ ચિત્રો છે. બધી ઇમેજમાં જોવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો. હવે આકૃતિ જુઓ. આકૃતિમાં તમને એરોના ડાયરેક્શનથી સર્ચ એન્જિન દ્વારા સર્ચ રિઝલ્ટની સંખ્યા દર્શાવે છે. તમે નીચે એ જ આકૃતિમાં જુઓ કે એરો દર્શાવે છે કે અહીંયા ક્લિક કરો, એટલે કે એ સન ટેમ્પલ મોઢેરાનું ચિત્ર જોવા માટે એ ચિત્ર પર ક્લિક કરો. હવે આગળ 6, કોઈ એક ઇમેજ પર ક્લિક કરો. વધારે ઇમેજ અને અન્ય વિગતો સાથે તમને વેબ પેજ જોવા મળશે, એટલે જે ચિત્ર પર ક્લિક કરશો તો એ ચિત્રની વેબસાઇટ ખુલશે. હવે એ જે ચિત્ર છે એ વિકિપીડિયા પરથી લેવામાં આવેલું છે, એટલે વિકિપીડિયા સન ટેમ્પલ મોઢેરાની માહિતી આપશે. હવે સર્ચ એન્જિન
ગૂગલમાં સન ટેમ્પલ મોઢેરા વિશે આગળ વાત કરીએ. પેજ નંબર 24 ખોલો. સમગ્ર પેજ જોવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો. ત્યારબાદ સર્ચ રિઝલ્ટના પ્રથમ પેજ પર જવા માટે બેક બટન પર બે વાર ક્લિક કરો. પેજમાં નીચે જવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો. કોઈ એક હાઇપર લિંક ઉપર ક્લિક કરો. આકૃતિમાં દર્શાવેલું છે સન ટેમ્પલ મોઢેરા ગુજરાત. એરોની ડાયરેક્શન જુઓ, તેની ઉપર ક્લિક કરવાનું કહ્યું છે. સૂર્ય મંદિર વિશેની માહિતી સાથેનું પેજ તમને જોવા મળશે. તમે આકૃતિ ત્યારબાદ આપેલી છે, તેમાં જોઈ શકશો કે સન ટેમ્પલ એટ મોઢેરા ગુજરાત બાય ડૉક્ટર અદ્વિતા વદીની કોલ અને સન ટેમ્પલ વિશે અંગ્રેજીમાં માહિતી આપેલી છે. સમગ્ર પેજમાં જોવા માટે સ્ક્રોલ બારનો ઉપયોગ કરો.